અહીંયા બધું લોબાન ધૂપ કેસર ને બધું જ અહીંયા વસ્તુ છે ને બધું અલગ અલગ માર્કેટ છે આખું. આપણે લાલ મરચા ઊંટ બનાવે છે, તમે જુઓ ખાલી. અરે ભાઈ, કમ્પ્લેટ ઊંટ બનાવી દીધો એમને મજ. હેલો ફૂડી ફેમિલી, નવા બ્લોગ સાથે દુબઈ એપિસોડમાં આપનું બધાનું સ્વાગત છે. આજે અમારા કેવા જે ને સ્કૂલ ટાઈમના મિત્ર એવા રાજભાઈ મહેતા, જે અત્યારે દુબઈની અંદર આવેલા છે કામ માટે, રાઈટ ને? વાહ. તો અત્યારે છે ને અમે કે ને ગુજરાતમાં તો અમે મસ્તી મજા કરતા હતા, પણ અત્યારે કે જે દુબઈની અંદર અમે જો બહાર રસ્તામાં રખડી રહ્યા છે, ફરી રહ્યા છે, મિત્રો સાથે વિદેશમાં પણ મજા કરવી ને, એ કે છે ને આમ દરેકના નસીબમાં નહીં વધું જલ્દી. શું કેવું ભાઈ? એ લખેલું આવું જોઈએ. અને બીજી વસ્તુ રાજ, તું આપણે ઇન્ડિયાની અંદર તું ગયો બહાર, પછી તને કેટલું યાદ આવે છે એમ કે ખાલી? એક મિનિટ, એક સેકન્ડ, એ નહીં જતી, એ યાદ ના આવતું. સુધીર છે, પછી સાહિલ છે, સંજીવ છે, બધા લોકો યાદ આવે. લપ્પી જાલીમ જોમુ. હા, લપ્પી જાલીમ જોલું. એટલે આ બધા અમારા મિત્રો છે. હવે દુબઈમાં શું કામ કરે છે? દુબઈમાં જોબ ચાલે એમ. અચ્છા, તો અમે સ્પેશિયલ એક વિડીયો બનાવ્યો છે ભાઈનો, હું બનાવવાનો છું કે દુબઈની અંદર જોબ કરવી હોય તો કઈ રીતે કરાય, અત્યારે જે ફ્રોડ થાય છે એનાથી કઈ રીતે બચી શકાય, રાઈટ? બરાબર. તો એનો સ્પેશિયલ તમે કહેતા હોય તો હું તમને વિડીયો કમ્પ્લીટ કરવા બતાવીશ. તો અત્યારે આપણે કઈ જગ્યાએ લઈ જશો? તમારા લઈ જવું આબરા, નદીઓમાં. નદીઓમાં? અને આપણા ભાઈબંધ લઈ જાઓ દુબઈના. દુબઈના ભાઈ? હા, દુબઈના. અરે વાહ. તો હવે મને તો, હું તો દુબઈમાં હવે અત્યારે કે આજે 8-9-7-8 દિવસ છે, મને થોડું ઘણું સમજાવો કે રોડ ક્રોસ કેમ કરવાનું, શું કરવાનું? અલા, રોડ ક્રોસમાં તો લીલી બત્તી થાય લેડી જવાનું, લાલ બત્તી થાય લુગ્ગું થઈ જવાનું. પેલું બટન દબાવવાનું શું કરતા હોય આ લોકો? અલા, બટન દબાવવું પડે યાર. એવું છે? એ તો બીજા દબાવી દે, આપણે એ લોકોની જોડે અડી જવાનું. અત્યારે આ છે, આ કઈ જગ્યા કહેવાય? સરાફરી. સરાફડીજી? સરાફડીજી, ઓકે. બરદુભાઈ? બરદુભાઈ, બરાબર. અમારે તો અહીંયા ઓર્ચિડ વ્યૂની અંદર જ હોટલ હતી. તો આ જુઓ, એક વસ્તુ જબરજસ્ત નહીં અહીંયા, કે કોઈ ચાલતું હોય તો ગાડી એમ ઊભી રહી જાય એમ. જુઓ, હા, આવું ચાલતા હોય ત્યારે ગાડી ઊભી રહી જાય. એક કેન્ડ, હા, જો અત્યારે ગ્રીન છે તો જતા રહીશું. જો અત્યારે ગ્રીન સિગ્નલ છે તો આપણે ચાલી શકાય, અત્યારે ત્યાં આગળ રેડ છે, હવે ના ચાલે, હે ને? આ દુબઈના ચાર રસ્તા છે, રેલમ છેલ ગાડીઓ જાય હે. અને સૌથી મોટી વસ્તુ કેવી છે ને કે એને લાઈન ટુ લાઈનમાં જ ચાલવાનું હે. આપણે તો આમથી આમ ફરી ના શકાય, એમને લેન ચેન્જ ના કરી શકાય. એનો કેટલો દીરામનો ફાઈન મીના બજાર માં આયા છે. તો મીના બજાર ની અંદર બધી અલગ અલગ પ્રકારના શોપિંગ મોલ, આ આપણું કેવા છે ને લાલ દરવાજા, એવું જાયરું આપણે. તમને ઇલેક્ટ્રોનિક થી લઈને બધા કપડા ને બધાની શોપ એવી બધી બધી મળી જાય, રાઈટ ને? બધી શોપ મળી જશે ને. કૂતરા ના જોવા મળે, હવે બિલાડીઓ જોવા મળે. સૌથી વધારે બિલાડી ને અહીંયા કૂતરા તને જોવા મળે? અહીંયા સૌથી વધારે બિલાડી, બિલ્લા જોવા મળે. આ છે બધી મોટી મોટી માર્કેટો, એવું છે ને? આ જગ્યા ઉપર આપણા જીતુભાઈ કનારી સ્ટાર વાળા, પછી અક્ષર પરફ્યુમ, બધી દુકાનો અહીંયા જ આવેલી છે. ચલો, એ બી તમને આજે મારા બ્લોગની અંદર તમને બતાવી દઉં. આ છે કનારી સ્ટાર, અહીંયા છે ને તમને ચોકલેટથી લઈને જે ડ્રાયફ્રૂટ ને બધી વસ્તુઓ છે ને એ તમને અહીંયા જગ્યાએ મળી જતા હોય છે. તો આગળ તમને આ બધું વસ્તુ છે. અરે રાજ, આ આ વસ્તુ શું એ અહીંયા તો? આ બધી દરેક જગ્યાએ મશીન છે ને બહુ જોવા મળે, આ શું એ? બધા દેશો અહીંયા રાખેલા છે.
એવું તો આપણે નામ શું છે એકદમ આખું અલગ અલગ છે ઓરિજિનલ જે આપણે મતલબ કે અત્તર છે એટલે બધી વસ્તુ આપણને અહીંયા મળી જાય કદાચ ઊંટ બનાવે છે તમે જુઓ ખાલી કમ્પ્લીટ ઊંટ બનાવી દીધો એમને મજા બે ચાર પગ આવી ગયા નીચેનો ભાગ આવી ગયો ગળાનો ભાગ આવી ગયો શું વાત છે યાર સાબજી આપકો માન ગયે કિતને સાલ સે આપ કામ કરતે હો યે હા જી કિતને સાલ સે કામ કરતે હો 20 years ઓકે 20 વર્ષથી આવી તો કામ કરી રહ્યા તો જો તો ખરા અરે ભાઈ ખતરનાક કલાકારી છે એ તૈયાર થઈ ગયો પાછળ પેલી બાજુ મેં તૈયાર થઈ ગયો એવી રીતે હાથી બનાવ્યા છે બુર્જ ખલીફા બનાવ્યા છે બધું અલગ અલગ વસ્તુ અહીંયા બધી બનાવેલી છે કલાકારી તો કલાકારી જ વાત આ જો માર્કેટ આખું છે આ બાજુ પણ એટલું જ મોટું માર્કેટ છે ગ્રાન્ડ સુર્ખ નામ છે ને શું કીધું આબરા નજીક આબરા બરાબર અહીંયા બધું લોબાન ધૂપ કેસર ને બધું જ અહીંયા વસ્તુ છે ને બધું અલગ અલગ માર્કેટ છે આખું આપણી લાલ મરચા આપણી હળદર છે આ શું વસ્તુ છે આખું અલગ આ બધું અલગ છે આ ધૂપ કરવા માટે સારું બધી અલગ અલગ વસ્તુ અહીંયા તમને જોવા મળશે આપણે આંકડો આવે એના ફૂલ ને કદાચ આપણે તો અત્યારે છે ને રાજ અમને લઈને આવ્યો છે કઈ જગ્યાએ બુર દુબઈનું અને એમ કહીએ તો આપણા આખા મંદિર જ આખું એક મંદિર ગુરુદ્વારા દુબઈનું એક જ કહેવાય સાહેબ બીજા હશે પણ આપણા આખા એરિયામાં બુર દુબઈના અને એ બધા એરિયામાં એક જ છે બરાબર તો આ આખું અહીંયા મંદિર છે ગેટની ઉપર ચડવાનું છે અત્યારે તો બધું બંધ થઈ ગયું ટાઈમ શું રહેતો હોય અહીંયા સવાર 6 થી 12 અને સાંજે 5 થી 9 સુધી 5 થી 9 વાગ્યા સુધી બરાબર અત્યારે તો વાગી ગયા છે 10 ચલો આવીશું ફરીથી દુબઈના મંદિર પણ બતાવવાના રાઈટ ને જ્યાં મંદિર હોય ત્યાં આજુબાજુ સ્ટોલ તો લાગેલા જ હોય આપણા ઇન્ડિયાના પ્રમાણે તો અહીંયા પણ જેટલી પૂજા વસ્તુઓની બધી જોતી હોય ને એ પણ અહીંયા મળી જાય આપણા દીવા મળી જાય ગુરુદ્વારાની બધું જે વસ્તુ લગાવેલું હોય એ પણ બધી જ વસ્તુઓ અહીંયા મંદિર છે આપણી બધી વસ્તુ અહીંયા મળે છે બોલો આપણું એવું લાગે કે ઇન્ડિયામાં જ આવી ગયા હોય રાઈટ શું વાત છે ઇન્ડિયાની અંદર જેમ નાની નાની પૂજાની થાળી અથવા તો જે આપણે ભગવાનજી મૂર્તિઓને બધું લગાવવા રાખતા હોય છે ને એ બધી જ વસ્તુ કેટલા વાગે ખુલ જતા હોય 12 વાગે બંધ ફેર શામકો 5 વાગે ખુલતે 9 વાગે બંધ ઓકે और अपने इंडिया जी ऐसे जैसी दुकानें होती है वैसे ही यहाँ पर ही है ऐसा लगता है कि अपने इंडिया में ही आ गए तो ये पूरा इंडिया है ना इंडिया सेम पूरा इंडिया यहाँ पर अच्छा आप कहाँ के हो हम केरला केरला क्या बात है आप हम गुजरात से केरला तो गॉड सिटी बोलते हैं ना राइट थैंक यू चलो चलो अहीं एकदम यूं लागे छे इंडिया जाए गया था आपणे हाँ મંદિર હોય તો ફૂલો તો જોવે બરાબર તો આપણે ગોટાના ફૂલ છે ગુલાબ છે
અને લક્ષ્મી માતાનું કદાચ મંદિર છે એવું કંઈક સાંભળ્યું છે. શેનું મંદિર છે? બધા મંદિર એક જ. બરાબર. બધા ભગવાનની મૂર્તિ અંદર છે. તો બધું જ આ આપણું ઇન્ડિયાથી આવતા હશે. શું હતું હશે? હે, મોગરો બધું જ અહીંયા વસ્તુ જોવા મળી જાય. પ્રસાદી આપણે નારિયેળ બારિયેળ એવું લાગતું નથી કે આપણે દુબઈની અંદર છે અત્યારે. હે, હા અત્યારે ઇન્ડિયામાં ફરતા હોય ને એવું લાગે છે આપણને. ધાર્મિક સ્થળે આવ્યા હોય ને એવું લાગે છે. રાઈટ, ચલો કાલે પણ આવા વિડીયો સાથે ફરીથી મળીશું અને દુબઈની મોજ મિત્રો સાથે કેવી રીતે થાય છે એ પણ તમારા સાથે શેર કરીશું.